हेलो फ्रेंड्स, पोषण की चर्चा बाद हवे आपणे भणवानुं छे श्वसन। सजीवोमां श्वसन, तो श्वसननी शरूआत करता पहेला आपणे याद करी अगाउ के पोषण मेळवती एटले के खाद्य पदार्थनो सजीव उपयोग करे त्यारे पाचननी क्रिया बाद पाचित खोराक छे सजीवना कोष सुधी पहोंचे छे। सजीवना कोष सुधी पहोंचेला खाद्य पदार्थमांथी ऊर्जा मेळवानी जे काही क्रिया छे एना माटे श्वसन जवाबदार छे। हवे बधाने ख्याल छे के श्वसननी क्रिया थती होय त्यारे कार्बन डाइऑक्साइड वायु बाहर निकळे छे ने ऑक्सिजन वायु ग्रहण थाय छे। ऑक्सिजन वायु ग्रहण थाय छे, कार्बन डाइऑक्साइड वायु बाहर निकळे छे, एटले के O2 CO2 ની આપલે થાય છે। હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ ઉચ્છવાસ સ્વરૂપે બહાર નીકળે છે એનું એક આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ। એના માટે આપણે શું કરશું તો કે એક પાત્રની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નિતર્યું પાણી લેશું। આ ચૂનાના નિતર્યા પાણીમાં સ્ટ્રોની મદદથી આપણે ફૂંક મારશું, સ્ટ્રોની મદદથી આપણે ફૂંક મારશું તો તમે જોશો કે ચૂનાનું નિતર્યું પાણી છે થોડા જ સમયની અંદર દૂધિયા રંગનું બને છે, જે દર્શાવે છે કે ચૂનાના નિતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરાય છે। આ પ્રક્રિયા દર્શાવે છે કે શ્વસનની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છવાસ સ્વરૂપે બહાર નીકળે છે। હવે આપણે ભણીએ શ્વસન, તો જેમ પોષણ છે એ જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી વનસ્પતિઓમાં પોષણની પ્રક્રિયા અલગ અલગ છે, તેવી જ રીતે શ્વસનની પ્રક્રિયાઓ પણ અલગ અલગ છે। સજીવોમાં શ્વસનની પ્રક્રિયાઓ પણ કેવી છે, અલગ અલગ છે। આપણે શ્વસનની બે પ્રકાર વિશેની માહિતી અગાઉ મેળવેલી છે, જારક શ્વસન અને અજારક શ્વસન। જે પ્રક્રિયામાં જે શ્વાસોશ્વાસની જે શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજન ઉપયોગમાં લેવાતો હોય, ઓક્સિજનની હાજરીમાં થતી હોય તેવી પ્રક્રિયાને જારક શ્વસનની ક્રિયા કહેવાય છે। અને જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનની જરૂર નથી એટલે કે ઓક્સિજનનો ઉપયોગ થતો નથી તેને અજારક શ્વસન કહેવાય। એટલે શ્વસનના કેટલા પ્રકાર, તો કે બે, એક જારક શ્વસન એક અજારક શ્વસન। જારક શ્વસનમાં ઓક્સિજન વપરાય છે, અજારક શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી। હવે જે આપણે ખાદ્ય પદાર્થ છે કોષ સુધી પહોંચે છે, પાચિત ખાદ્ય પદાર્થ કોષ સુધી પહોંચે છે ત્યાં ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં તેનું વિઘટન થાય છે। આ પ્રક્રિયાને આપણે સમીકરણ સ્વરૂપે અભ્યાસ કરશું। જો ઓક્સિજનની હાજરીમાં વિઘટન થતું હોય કે ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થતું હોય, આપણને ખ્યાલ જ છે કે આપણે ખાદ્ય પદાર્થ તરીકે ગ્લુકોઝનો ઉપયોગ કરેલો હતો કે જેમાં 6 કાર્બનના પરમાણુ હતા। આ 6 કાર્બનના પરમાણુ કોષની અંદર, ગ્લુકોઝ કોષની અંદર રહેલા કોષરસમાં વિઘટન પામી પાયરુવેટમાં રૂપાંતર થાય। કેમાં રૂપાંતર થશે? પાયરુવેટ। પછી એ જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, જારક શ્વસન હોય કે અજારક, બંનેમાં આ પ્રક્રિયા સામાન્ય છે, કોમન છે। ગ્લુકોઝના એટલે કે 6 કાર્બનના અણુ ધરાવતા ગ્લુકોઝનું કોષરસમાં પાયરુવેટમાં રૂપાંતર થાય છે, પાયરુવેટમાં રૂપાંતર થાય છે। હવે પહેલા આપણે ચર્ચા કરી લઈએ અજારક શ્વસનની, કે જેમાં ઓક્સિજનની જરૂરિયાત હોતી નથી, એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાની ચર્ચા કરીએ। ઓક્સિજનની ગેરહાજરીમાં બે જગ્યાએ પ્રક્રિયા થાય છે, એક તો ઈષ્ટ જેવા સજીવોમાં અને બીજું આપણી સ્નાયુ પેશીઓમાં। આપણી સ્નાયુ પેશીઓમાં પણ ઓક્સિજનની ગેરહાજરી એટલે કે અજારક શ્વસનની ક્રિયા થાય છે। પહેલા આપણે ઈષ્ટમાં જોઈ લઈએ, પાયરુવેટનું ઈષ્ટમાં ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થઈ ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મુક્ત થાય છે। આ ઉર્જા છે એટીપી સ્વરૂપે મુક્ત થાય છે, એટીપી, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ। તમારી જાણકારી માટે, માત્ર તમારી જાણકારી માટે અહીંયા એટીપીના બે અણુ મુક્ત થાય છે। કેટલા અણુ મુક્ત થાય છે? બે જ અણુ, ઇથેનોલ બને, કાર્બન ડાયોક્સાઇડ બને અને ઉર્જા મુક્ત થાય।
તેમાં તો કે ઈસ્ટમાં હવે આપણે લઈએ સ્નાયુ પેશીમાં સ્નાયુ પેશીમાં થતી પ્રક્રિયા ઓટુની ગેરહાજરીમાં ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે અજાનક શોષણ છે સ્નાયુ પેશીમાં પાયરુવેટનું વિઘટન થઈ લેક્ટિક એસિડ અને ઊર્જા મુક્ત થાય છે આ ઊર્જામાં પણ બે એટીપીના અણુ મુક્ત થાય છે કેટલા અણુ બે અણુ આ માત્ર આપણી જાણકારી માટે છે લખવાની આવશ્યકતા નથી એટીપી સ્વરૂપે ઊર્જા મુક્ત થાય છે હવે વાત કરીએ સજીવ શરીરમાં પ્રાણીઓના શરીરમાં એટલે કે કણાદ સૂત્રમાં યાદ કરો કણાદ સૂત્રને આપણે શું કહીએ છીએ તો કે કોષનું પાવર હાઉસ કહીએ છીએ શું કામે તો કે તેમાં ઊર્જા સંગ્રહાયેલી હોય છે જ્યારે આપણે જરૂર હોય ત્યારે આપણી ઊર્જા કણાદ સૂત્રમાંથી આપણા કોષને પ્રાપ્ત થાય છે અને આપણે જુદી જુદી ક્રિયાઓ કરી શકીએ છીએ એટલે કણાદ સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં પાયરુવેટનું વિઘટન થાય કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઊર્જા મુક્ત થાય છે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે પાણી મુક્ત થાય છે અને ઊર્જા મુક્ત થાય છે આ કાર્બન ડાયોક્સાઇડને આપણે ઉચ્છવાસ મારફતે શરીરની બહાર કાઢીએ છીએ પણ અહીંયા જોજો અજારક શ્વસનમાં એટીપીના બે બે અણુ મુક્ત થાય છે જ્યારે જારક શ્વસનમાં એટીપીના 38 અણુ મુક્ત થાય છે એટલે કે ઊર્જાનું પ્રમાણ અજારક શ્વસન કરતાં જારક શ્વસનમાં ક્યાંય વધારે છે જાજી ઊર્જા કેમાં મુક્ત થાય છે તો કે જારક શ્વસનમાં એટલા માટે જ આપણે કોઈ પણ પ્રક્રિયા કરતા હોય તો સૌથી પહેલા આપણા હાથ અને પગના સ્નાયુઓને થાક પહેલા લાગે છે આ થાક શું કામે લાગે છે અને ઝડપથી થાકી જવાનું કારણ શું છે તો કે સ્નાયુ પેશી છે અજારક શ્વસનથી ઊર્જા મેળવે છે જેમાં ઊર્જા ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે જ્યારે જારક શ્વસનમાં ઊર્જા વધારે માત્રામાં પ્રાપ્ત થાય છે હવે આપણે એટીપીને સમજીએ એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ આ એટીપીનું નિર્માણ એડીપીમાંથી થાય છે એડીપી એડિનોસાઇન ડ્રાયફોસ્ફેટ એડિનોસાઇન ડાયફોસ્ફેટ એડીપીમાં ફોસ્ફેટનો અણુ અકાર્બનિક ફોસ્ફેટનો અણુ જોડાય ત્યારે એટીપી બને છે આ જ પ્રક્રિયા આ ઊર્જાનું નિર્માણ થઈ ગયું આ પ્રક્રિયા એટીપીનું નિર્માણ થઈ ગયું હવે જ્યારે આપણે કોઈ પણ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એટીપીમાંથી અકાર્બનિક ફોસ્ફેટનો અણુ વપરાય છે અકાર્બનિક ફોસ્ફેટ અણુ વપરાય છે અને એટીપીનું ફરીથી કેમાં રૂપાંતર થઈ જાય છે એડીપીમાં ફરીથી આપણે ખોરાકનું ગ્રહણ કરીએ પાચનની ક્રિયા થાય કોષીય શ્વસનની ક્રિયા થાય ત્યારે ફરીથી એડીપીનું રૂપાંતર કેમાં થશે એટીપીમાં અને આપણે ઊર્જા પ્રાપ્ત કરી શકશું એ ઊર્જાનો ફરીથી આપણે ઉપયોગ કરી શકશું આ થઈ શ્વસનની સામાન્ય ચર્ચા શ્વસનના કેટલા પ્રકારો છે ફરીથી યાદ કરીએ તો કે જારક શ્વસન અને અજારક શ્વસન જારક શ્વસનમાં શું હોય છે તો કે ઓક્સિજનની હાજરી હોય છે અજારક શ્વસનમાં શું હોય છે તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં હોય છે જારક શ્વસન અને અજારક શ્વસનની અલગથી રજૂઆત જ્યારે પૂછવામાં આવે તો અજારક શ્વસનમાં તમારે આ તો કોમન રહેશે બંનેમાં અજારક શ્વસનમાં આ બે સમીકરણો લખવાના છે જ્યારે જારક શ્વસનમાં આ એક સમીકરણ લખવાનું છે આગળનું તો રેશિયો જો બાળકો આનો છે કિના કરતા અહીંયા કુલ ત્રણ સમીકરણો છે એક બે અને ત્રણ અજારક શ્વસન પૂછાય તો આ બંને સમીકરણો લખવાના છે અને જારક શ્વસન પૂછાય તો આ એક સમીકરણ લખવાનું છે અને જો બંને પૂછાય જારક શ્વસન અને અજારક શ્વસન તો અહીંયા છે જ હેલો ફ્રેન્ડ્સ હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ વનસ્પતિઓમાં વાયુઓનું વિનિમય વાયુઓનું વિનિમય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પણ અહીંયા એક ખાસ કાળજી રાખવાની છે કે વનસ્પતિ
ऑक्सीजन नो उपयोग करे छे अने कार्बन डाइऑक्साइड नो उपयोग करे छे। याद करो कार्बन डाइऑक्साइड नो उपयोग क्या करे छे, तो के हा प्रकाश संश्लेषण नी प्रक्रिया मा, એટલે કે વનસ્પતિ ને શ્વસન ની ક્રિયા માટે ઓક્સિજન ની જરૂરી છે અને પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ ની પણ જરૂર છે। એટલે અહીંયા પ્રશ્ન જુઓ, પ્રશ્ન સમજવાનો છે, વનસ્પતિઓમાં વાયુઓનું વિનિમય કેવી રીતે થાય છે, આપલે કેવી રીતે થાય છે એ જોઈએ। તો એક સામાન્ય પ્રશ્ન છે આ, અને બધાને ખ્યાલ હોય કે વનસ્પતિ ની અંદર વાયુરંધ્ર આવેલા હોય, વનસ્પતિના પર્ણમાં વાયુરંધ્ર આવેલા હોય, આ વાયુરંધ્ર વાતાવરણના હવાના સંપર્કમાંથી વાયુઓની આપલે કરે છે। આ વાયુઓની આપલે કરવાનું કામ વાયુરંધ્રોનું છે, જેને આપણે બીજા નામથી પર્ણરંધ્રથી પણ ઓળખીએ છીએ। આ ઉપરાંત ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે પ્રકાંડને મૂળ પણ કરે છે, પણ એની ચર્ચા આ પ્રશ્નમાં આપણે કરવાની થતી નથી। અહીંયા આપણે વાયુરંધ્રની જ ચર્ચા કરશું કે વાયુરંધ્ર છે વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે કરવા માટે અગત્યનો ઘટક છે। ઉપરાંત કોષની વચ્ચે રહેલા આંતરકોષીય અવકાશ આ વાયુઓના સીધા જ સંપર્કમાં હોય છે। વાયુરંધ્ર દ્વારા ગ્રહણ કરેલા વાયુઓના સીધા સંપર્કમાં કોણ આવી જાય છે, તો કે કોષના બે કોષની વચ્ચે રહેલો આંતરકોષીય અવકાશ આ વાયુઓના સંપર્કમાં હોય છે, અને કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે માત્ર ને માત્ર પ્રસરણથી થાય છે। કેનાથી થાય છે, તો કે પ્રસરણથી। હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંનેની વનસ્પતિને જરૂરિયાત છે, તો બંનેનું મેનેજમેન્ટ કેમ કરે, એટલે કે કયો વાયુ ક્યારે ગ્રહણ કરવો અને કયો વાયુ ક્યારે મુક્ત કરવો। આ પરિસ્થિતિ વનસ્પતિ આસપાસના પર્યાવરણીય અવસ્થા ઉપર આધારિત છે અને વનસ્પતિની જરૂરિયાત ઉપર આધારિત છે। તમને ખ્યાલ જ છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માત્ર ને માત્ર દિવસ દરમિયાન થાય છે, કે સૂર્ય પ્રકાશની હાજરીમાં જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી। તો સીધો જ આપણને આન્સર મળી ગયો કે દિવસ દરમિયાન સૂર્ય પ્રકાશની હાજરી હોય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય, ત્યારે વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ વાયુની જરૂરિયાત છે। રાત્રિ દરમિયાન આ કાર્બન ડાયોક્સાઇડ વાયુની જરૂરિયાત વનસ્પતિને હોતી નથી, એટલે કે રાત્રિ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરતું નથી। માત્ર ને માત્ર કયો વાયુ ગ્રહણ કરે છે, ઓક્સિજન વાયુ ગ્રહણ કરે છે। તો હવે દિવસ દરમિયાનની પ્રક્રિયા, તો દિવસ દરમિયાન વાતાવરણમાંથી ઓક્સિજન વાયુ ગ્રહણ થાય છે, આ ઓક્સિજન વાયુ કોષની કોષીય શ્વસનની પ્રક્રિયામાં વપરાય અને જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાય છે। ઉપરાંત જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઘટે તો વાતાવરણમાંથી વાયુરંધ્ર દ્વારા વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પણ ગ્રહણ કરે છે। આ માત્ર પ્રસરણની ઘટના છે, એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા કોષમાં, સામાન્ય પ્રસરણની ઘટનાથી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વહન પામે છે। હવે પ્રશ્નને આપણે જોઈએ કે વનસ્પતિઓમાં વાયુઓનું વિનિમય વાયુરંધ્ર વડે કરવામાં આવે છે અને કોષ વચ્ચેના આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં હોય છે, વાયુઓના સંપર્કમાં હોય છે। કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપણે પ્રસરણ દ્વારા થાય છે, માત્ર ને માત્ર કેના દ્વારા થાય છે, પ્રસરણ દ્વારા। કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષમાં કે કોષથી દૂર બહાર હવામાં જઈ શકે છે જેવી જરૂરિયાત। વાયુઓના પ્રસરણની દિશા કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ થવું અથવા તો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થવું, તે ઓક્સિજનને ગ્રહણ કરવો અથવા તો ઓક્સિજનને મુક્ત કરવો, તે પર્યાવરણીય અવસ્થા અને વનસ્પતિની આવશ્યકતા ઉપર આધારિત હોય છે। રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી, ત્યારે મુખ્ય વિનિમયની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થવો, એટલે આપણે એવું કહેવાય છે કે રાત્રિ દરમિયાન વનસ્પતિની નીચે સૂવું છે યોગ્ય નથી,
वनस्पति नीचे बेसू अथवा तो ऊंघ करनी योग्य नहीं, कारण के रात्रि दरमियान वनस्पति कार्बन डाइऑक्साइड वायु मुक्त करे छे, दिवस दरमियान कार्बन डाइऑक्साइड वायु मुक्त नहीं थतो, कारण के प्रकाश संश्लेषण की क्रिया में वपराई जाए। दिवस दरमियान श्वसन में उत्पन्न थतो कार्बन डाइऑक्साइड प्रकाश संश्लेषण की क्रिया में वपराई जाए, आज कार्बन डाइऑक्साइड मुक्त थतो नहीं। परंतु मुख्य घटना कई है तो कि ऑक्सीजन वायु दूर थो, कई घटना है ऑक्सीजन वायु दूर थो, अने तमे वनस्पति में श्वसन में पण भणशो के वनस्पति नी श्वसन नी क्रिया में एकदम ओछी मात्रा में ऑक्सीजन नी आवश्यकता होय छे, कारण के वनस्पति ना दरेक अंगो जेम प्राणी में एक निश्चित अंग छे ओटू सीओटू नी आपले माटे जवाबदार छे, तेम वनस्पति में होतो नथी। वनस्पति में मूल प्रकार ने पण पोतपोतानी रीते वायुओनी आपले साथे संकळायेला छे, एटले वनस्पतिनो श्वसन दर ओछो होय छे, ज्यारे प्राणीओनो श्वसन दर वधारे होय छे। वनस्पतिओनो श्वसन दर ओछो होवानुं कारण के तेना दरेक अंगो मूल प्रकार पण ए वायुओनी आपले माटे भाग भजवे छे, ज्यारे प्राणीओमां मात्र एक निश्चित अंग वायुओनी आपले माटे जवाबदार छे। વનસ્પતિમાં વાયુ વિનિમયનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે જોશું પ્રાણીઓમાં શ્વસન। પ્રાણીઓમાં શ્વસન ગણતાની સાથે જ આપણે એ વિચાર કરવો પડે કે પ્રાણીઓ માત્ર જમીન ઉપર નથી રહેતા, કેટલાક પ્રાણીઓ છે પાણીની અંદર રહે છે, એટલે સ્થળચર પ્રાણીઓ છે અને જળચર પ્રાણીઓ છે। સ્થળચર પ્રાણીઓની આસપાસના વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એટલે સરળતાથી પ્રાપ્ત કરી શકે છે, પરંતુ જળચર પ્રાણીઓ આ વાયુઓ સરળતાથી પ્રાપ્ત કરી શકતા નથી, એટલે આપણે અલગથી જ બંને પ્રાણીઓના પ્રકારને આપણે અલગથી ભણશું શ્વસન માટે। પહેલાં તો આપણે જોઈએ પ્રાણીઓમાં શ્વસન, તો પ્રાણીઓ પર્યાવરણમાંથી ऑक्सीजन मेळवा माटे अने कार्बन डायऑक्साइड उत्पन्न थयेला कार्बन डायऑक्साइड ना निकाल माटे छुटकारो मेळवा माटे विविध प्रकारना अंगो धरावे छे। आ अंगोनी आपणे चर्चा करीए ए पहेला आपणे जळचर प्राणीओने समजी लईए। जळचर प्राणीओ तमने ख्याल ज छे के पाणीनी अंदर वसवाट करे छे। પાણીની અંદર રહેલા જળચર પ્રાણીઓ વાતાવરણમાંના વાયુઓ સીધા જ પ્રાપ્ત કરી શકતા નથી, તો પછી એ શ્વસનની ક્રિયા કેવી રીતે કરતા હશે? તો આપણે એના માટે માછલીનું ઉદાહરણ લઈએ। તમને ખ્યાલ જ છે બાળકો, તમે નીચલા ધોરણથી ભણતા આવો છો કે જળચર પ્રાણીઓ શ્વસન માટે ઝાલરનો ઉપયોગ કરે છે। શું આ ઝાલર છે સીધો જ ઓક્સિજન પ્રાપ્ત કરે છે? તો કે નહીં। હવે એ જ્ઞાનમાં આપણે વધારો કરવા જઈએ છીએ। પાણીમાં જળચર પ્રાણીઓ જે પાણીમાં કે પાણીની અંદર રહે છે એ પાણીમાં ઓક્સિજન દ્રાવ્ય સ્વરૂપે છે, પણ આ ઓક્સિજન માત્ર ને માત્ર 4% દ્રાવ્ય છે, એકદમ ઓછો, વાતાવરણમાં રહેલા ઓક્સિજનની સાપેક્ષે માત્ર 4% દ્રાવ્ય છે। આ ઓક્સિજનનો ઉપયોગ કોને કરવાનો હોય છે? તો કે જળચર પ્રાણીઓને કરવાનો હોય છે। આ જળચર પ્રાણી પાણીનું મો દ્વારા શોષણ કરશે, આ પાણીને જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા ઝાલર સુધી લઈ જશે, કારણ કે પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ માત્ર ને માત્ર ઝાલર કરી શકશે। ઝાલર સિવાય બીજું કોઈ પણ અંગ આ ઓક્સિજનનું શોષણ કરી શકશે નહીં, એટલે ફરજિયાતપણે માછલીને આ ગ્રહણ કરેલું પાણી ક્યાં સુધી પહોંચાડવાનું છે? તો કે ઝાલર સુધી પહોંચાડવાનું છે। ઝાલર સુધી ઓક્સિજન દ્રાવ્ય થયેલું પાણી પહોંચ્યા બાદ ઝાલર છે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનને રુધિરમાં ભેળવી દે છે। જોઈએ જળચર પ્રાણીઓ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો જ ઉપયોગ કરવો પડે છે, માછલીઓ પોતાના મો દ્વારા પાણી મેળવે છે અને પ્રયત્નપૂર્વક ઝાલર સુધી પહોંચાડે છે, જ્યાં રુધિર દ્વારા
द्रव्य ऑक्सीजन मेळवाय छे એટલે આપણી જે માહિતી હતી આપણા સુધી જે માહિતી હતી કે ભાઈ જળચર પ્રાણીઓ છે એ ઝાલર દ્વારા શ્વસન કરે પણ ઝાલર દ્વારા સીધું જ શ્વસન થતું નથી પહેલા ઓક્સિજન દ્રાવ્ય પાણીને ઝાલર સુધી શરીરની અંદર પહોંચાડવામાં આવે છે શરીરની અંદર પહોંચાડવામાં આવે છે ત્યારબાદ પાણીની અંદર દ્રાવ્ય રહેલો ઓક્સિજન ગ્રહણ થઈ શકે છે હવે આપણે વાત કરીએ સ્થળચર પ્રાણીઓ તો સ્થળચર પ્રાણીઓ પ્રાણીઓનું વર્ગીકરણ જે તમે અભ્યાસ કરીને આવ્યા છો એમાં ઘણા બધા પ્રકારના વર્ગીકરણના વિભાગો હતા એ વિભાગોમાં જુદા જુદા પ્રાણીઓની ગોઠવણી કરવામાં આવી હતી એમાં એના જે ગુણધર્મ છે એ ગુણધર્મમાં પણ તમે અભ્યાસ કરીને આવ્યા છો કે શ્વસન માટે શ્વસનની ક્રિયા માટે પ્રાણીઓની અંદર જુદા જુદા પ્રાણીઓની અંદર જુદા જુદા અંગો આવેલા હોય છે જેમ કે આપણે જોઈએ માનવની અંદર ફેફસા આવેલું હોય છે કોઈ પ્રાણીની અંદર ફેફસાનો વિકાસ થયેલો હોતો નથી ફેફસા પોથી હોય છે કોઈ પ્રાણીઓ છે ત્વચા દ્વારા શોષણ કરે છે આ યાદ આવે છે પ્રાણીઓના વર્ગીકરણમાં આવા મુદ્દાઓનો તમે અભ્યાસ કરીને આવેલા છો પણ આ બધા જ પ્રાણીઓના અંગોની એક ખાસિયત છે શ્વસન અંગોની એક ખાસિયત છે કે શ્વસનની ક્રિયા માટે જે અંગ નિર્માણ પામેલું હોય એ અંગની અમુક ખાસિયતો હોય છે એ ખાસિયતો આપણે અહીંયા અભ્યાસ કરવાની છે તો જોઈએ સ્થળચર પ્રાણીઓમાં વાતાવરણમાંના ઓક્સિજનનો ઉપયોગ કરે છે આ ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં ભિન્ન અંગો દ્વારા શોષણ પામે છે અળસિયું છે એ કેના દ્વારા શ્વસન કરે છે તો કે ત્વચા દ્વારા શ્વસન કરે છે મનુષ્ય છે ફેફસા દ્વારા શ્વસન કરે છે ડેટકો છે એ તમને ખ્યાલ હશે ત્વચા દ્વારા પણ શ્વસન કરે અને ફેફસા પોથી દ્વારા પણ શ્વસન કરે છે યાદ આવે છે ને બધું આ જુદા જુદા અંગો શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલા હોય છે સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની અમુક આવશ્યકતાઓ છે આ આવશ્યકતાઓ હોવી જરૂરી છે બધા જ અંગો પહેલી આવશ્યકતા છે બધા જ અંગો એવી રચના હોય કે જે સપાટીનું ક્ષેત્રફળ મોટું કરે જેનું સપાટીનું ક્ષેત્રફળ વધશે તેમ પ્રક્રિયા ઝાઝી અને ઝડપી થશે સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી વધારે પ્રમાણમાં ઓક્સિજનનું શોષણ થશે એટલે કે ગ્રહણ થશે આપલે થશે જે આપણે શબ્દ વાપરવો સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે તેટલું ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલેનું પ્રમાણ વધારે હવે તમને ખ્યાલ જ છે આપણે અગાઉ ભણ્યા છીએ કે વનસ્પતિના જુદા જુદા અંગો મૂળ પ્રકારને પણ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપલે માટે અંગો ધરાવે છે જ્યારે મનુષ્યમાં કે અન્ય પ્રાણીઓમાં શ્વસનની આપલે માટે એક નિશ્ચિત અંગ હોય છે હવે આપણે જ ચર્ચા કરીએ કે મનુષ્યમાં શ્વસન વાયુઓને પગ સુધી લઈ જવાના હોય તો ત્યાં સુધીનું અંતર વધી જાય અને દરેક અંગને ઓક્સિજનની જરૂરિયાત છે જ દરેક અંગને ઓક્સિજનની જરૂરિયાત છે એટલે કે જેમ સપાટી વધારે જેમ વધારે પ્રમાણમાં ઓક્સિજન ગ્રહણ થશે એમ શરીરના દરેક અંગોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળશે એટલે સપાટીનું ક્ષેત્રફળ કેવું રાખવું પડશે વધારે બીજું સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે એકદમ પાતળી જેથી કરીને કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે એકદમ સરળતાથી થાય નાજુક અને પાતળી હવે વિચારો જો સપાટી નાજુક અને પાતળી હોય અને સીધા જ વાતાવરણના સંપર્કમાં આવે તો તેને ઈજા થવાની સંભાવનાઓ હોય છે એટલે કે શ્વસન અંગ છે એ શરીરના અંદરના ભાગમાં હોવું જોઈએ શરીર આ સપાટીના રક્ષણ હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોવી જોઈએ હવે વિચારો કે જો શરીરની અંદર આ સપાટી હોય તો વાયુઓને ત્યાં સુધી લઈ જવા પડે અને ત્યાં સુધી લઈ જવા માટે એક સુવ્યવસ્થિત રચના હોવી જરૂરી છે વાત વિનિમય માટે સપાટી સુધી હવા આવવા માટેનો યોગ્ય માર્ગ હોવો જરૂરી છે જેથી કરીને સરળતાથી હવા આ વાત વિનિમય કરતી સપાટી સુધી પહોંચી શકે આ થયા સ્થળચર પ્રાણીઓના શ્વસન માટે વાત વિનિમય માટેની આવશ્યકતાઓ